ઓફ વડોદરા 18મી ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ હાહાકારની સ્ટારકાસ્ટને નિર્દેશક સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બન્યા હતા. જે ફિલ્મના ગીતે આ વર્ષની નવરાત્રિમાં ધૂમ મચાવી દીધી છે તે ફિલ્મ હાહાકાર 18મી ઓક્ટોબરે રિલીઝ થવાની છે. વ્રજ ફિલ્મ્સ અને જુગાડ મીડિયાના બેનર હેઠળ બનેલ અને પ્રતિક સિંહ ચાવડા નિર્દેશિત ફિલ્મ હાહાકાર આરજી મયંક, મયંક ગઢવી અને પ્રતિક સિંહ ચાવડા દ્વારા લિખી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મયુર ચૌહાણ ઉર્ફે માઇકલ, હેમાંશ, મયંક ગઢવ જોવા મળશે. ફિલ્મના પ્રમોશન અર્થે ફિલ્મની સ્ટારકાસ્ટ તથા નિર્દેશક પ્રતિક સિંહ ચાવડા વડોદરાના મહેમાન બન્યા હતા. આ ફિલ્મ અંગે ચર્ચા કરી હતી. હાહાકાર એ એક સિચ્યુએશનલ સસ્પેન્સ કોમેડી ફિલ્મ છે જે એક રાત્રિ દરમિયાન મચતી ધાંધલ ધમાલ અને ડ્રામાથી ભરપૂર હાસ્યની સફર પર લઈ જાય છે. ફિલ્મની વાત મુખ્ય પાત્ર પરિયો અને ભૈલુના પૈસાવાળા બનવાની આંધળી દોટને લઈ કરવામાં આવતી લૂંટને આસપાસ ફરે છે. ફિલ્મનું નામ હાહાકાર રાખવામાં આવ્યું છે કારણ કે આખી વાર્તા હાસ્ય હુલ્લડ અને કારની આસપાસ ફરે છે. ફિલ્મમાં ચેતન દૈયા, હેતલ પુનિયાવાલા, હિતેશ ઠાકર, કુશલ મિસ્ત્રી, પાર્થ પરમાર, જતીન પ્રજાપતિ, વિશાલ પારેખ, આરજે ચાર્મી, મનીષ કુમાર વાઘેલા, તુષારિકા રાજ્યગુરુ, હેમિન ત્રિવેદી, વૈશાખ રતન શાહ, રાહુલ રાવલ જેવા જાણીતા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે. રહસ્યમય રોમાંચિત સફર દર્શાવતી આ ફિલ્મ હાહાકારના સોંગ્સ અને મ્યુઝિક અત્યારથી જ ધૂમ મચાવી રહ્યા છે. દર્શકોની આ ફિલ્મ થકી અપેક્ષાઓ પણ વધી ગઈ છે. સામાન્ય કોમેડીથી કંઈક હટકે આ ફિલ્મ 18મી ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. નમસ્કાર, મારું નામ છે મયુર ચૌહાણ. અત્યારે હું મારી ફિલ્મ હાહાકાર, કે જે 18મી ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે, એના પ્રમોશન માટે બરોડા આવ્યો છું. અને બરોડા આવીને બહુ જ સારું લાગે છે કાયમથી, કારણ કે બહુ લખી રહ્યું છે બરોડા અમારા માટે. અમારી ફિલ્મ કરસનદાસ પી એન્ડ યુઝ બરોડામાં જ શૂટ થઈ હતી અને એને બહુ જ પ્રેમ મળ્યો હતો, હિટ ગઈ હતી એ ફિલ્મ. અને અમારું સોંગ હાહાકારનું મધુરો દારૂડો, જે અત્યારે બહુ જ લોકોનો પ્રેમ મળી રહ્યો છે, એનું શૂટ પણ બરોડામાં જ થયું હતું. તો બરોડામાં આવીને બહુ આનંદની અનુભૂતિ થઈ રહી છે કે અહીંયાનું સેવ ઉસળ છે, બરોડામાં ઘણા બધા મિત્રો રહે છે, કલાનગરી છે, અહીંયા સરસ કળાને પ્રોત્સાહન મળતું રહ્યું છે કાયમથી. એટલે બરોડા તો આવવું જ પડે ગુજરાતી ફિલ્મ પ્રમોટ કરવા માટે. તો તમને બધાને એટલી રિક્વેસ્ટ છે કે 18મી ઓક્ટોબરના રોજ હાહાકાર રિલીઝ થશે તમારા નજીકના સિનેમાઘરોમાં, તો જોવા માટે ચોક્કસથી જજો. આ ફિલ્મની અંદર ઘણા બધા આવા કેરેક્ટર્સ છે, પણ પ્રાઇમરી ત્રણ કેરેક્ટર્સ છે. હું મયુર ચૌહાણ હિતુનું કેરેક્ટર પ્લે કરું છું, હેમાંગ શાહ છે એ પરેશ એટલે કે પરિયાનું કેરેક્ટર પ્લે કરે છે, અને મયંક ગઢવી છે એ ભાવેશ ભટ્ટ ઉર્ફે ભૈલુનું કેરેક્ટર પ્લે કરે છે. અને બીજા સરસ મજાના કોન્ટેન્ટ ક્રિએટર્સ પણ છે જે તમે લોકો સોશિયલ મીડિયા પર બહુ જ પ્રેમ આપો છો. વિશાલ ડોપ છે, કુશલ મિસ્ત્રી, અમદાવાદી મેનની આખી ટીમ પણ છે અમારી ફિલ્મમાં. અને બીજા સાથે ઘણા બધા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બહુ જ ટેલેન્ટેડ કલાકારો અમારી ફિલ્મની અંદર છે. અમારી ફિલ્મનો ડાયલોગ, પૈસા કમાવાનો જોરદાર આઈડિયા આવી ગયો છે, આપણે બધે સૌથી પહેલાં કેબની અંદર બેસી જઈશું. જે અંદર બેસ્યું છે એને ખબર નહીં હોય કે આપણે ત્રણ એકબીજાને ઓળખીએ છીએ. પછી આપણે ગાડીને સૂમસામ સૂમકટ્ટીમાં લઈ જઈશું અને પછી ત્યાં જઈને એને હાકાર 18 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. અને મારા કેરેક્ટરનું નામ છે પરેશ પિત્રોડા, જેને પ્રેમથી લોકો પરિયો જ કહે છે. એટલે પ્રેમથી તો કોઈ કહેતું જ નથી, પરિયો કહીને જ બોલાવે છે. પરેશ પિત્રોડા કોઈ નથી કહેતું. અને કેરેક્ટર એક છોકરો છે જે છેલ્લા કેટલાય સમયથી એકલો રહે છે અને ભણેલો નથી, અને કોઈ કેફેમાં જેવું આ એક કેફે છે એમાં કોઈ કામ કરે છે. અને એની ડે ટુ ડે લાઈફની સ્ટ્રગલ, એટલે એક દરેક માણસનું જે સામાન્ય સપનું હોય અમીર બનવાનું, એવી રીતે એક એનું પણ સપનું છે. અને એના મિત્રોને મળીને એ સપનું કઈ રીતે સાકાર કરે છે કે નથી કરતી, એ આખી વાર્તા છે હાહાકારની. હા, એટલે ફિલ્મોમાં અને આપણી જે પ્રકારની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે ગ્રો થઈ રહી છે, જ્યાં બધી વસ્તુઓ લિમિટેશનમાં અમુક મળે છે, ક્યાંક ક્યાંક લોકો પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે, એટલે થોડું અઘરું છે. અને પણ
એક વાત સારી છે કે ગુજરાતીમાં અત્યારે કન્ટેન્ટ જે પ્રકારે આવી રહ્યા છે, એક્સપેરિમેન્ટ લોકો જે કરી રહ્યા છે, નવા નવા આઈડિયા શોધી રહ્યા છે કે ઓડિયન્સને આ આપે તો મજા આવશે, સસ્પેન્સ આપે, કોમેડીમાં ઉભા રહો, કોમેડીમાં બી બીજા પ્રકારની કોમેડી આપે, તો એ પ્રકારનું જે અત્યારે યુથ ડિરેક્ટર્સ આવી રહ્યા છે, જે યંગ, એ લોકો નવા નવા પ્રયત્નો કરી રહ્યા છે, તો એ બહુ સારી વાત છે ગુજરાતી ફિલ્મો માટે અને ગુજરાતી ઓડિયન્સ માટે બી બહુ સારી વાત છે કે એમને નવું નવું મળશે. આનું મોસ્ટ ઓફ શૂટ અમદાવાદમાં થયું છે અને એક સોંગ શૂટ કર્યું છે જે ઓલરેડી હિટ થઈ ગયું છે, મધુરો દારૂડો, જે બરોડામાં કર્યું છે, તમારા બરોડામાં. લોકોને શું કહેવાનું છે પિક્ચર? એટલે લોકોને એટલું જ કહીશ કે અત્યારે ડે ટુ ડે લાઈફમાં એટલી બધી આપણે પેનિક અને અત્યારે જે પ્રકારે ડિપ્રેશનનો માહોલ છે આસપાસ આપણે જે જોઈ રહ્યા છે, એનાથી તમને હળવું કરવા માટે એક કોમેડીનો ચસ્કો લઈને અમે લોકો આવી રહ્યા છીએ 18 તારીખે, જે તમે જોવા જજો, બહુ મજા પડશે. અને બીજી બી બધી બહુ બધી સરપ્રાઈઝ છે ફિલ્મની અંદર. અમે લોકો, હું અને માઇકલ, અમે લોકોએ કરસનદાસ પ્રેમની શૂટ કરી હતી છેલ્લે, અને ફરીથી આ એ સ્ક્રિપ્ટ આવી છે જેમાં અમારે બંનેને ફરીથી કામ કરવાનો મોકો મળ્યો છે. અને બહુ બધી સરપ્રાઈઝ છે, બીજા બી બધા બહુ એક્ટર્સ છે. આમાં મયંક કરીને જે અમારો આમાં ત્રીજો ફ્રેન્ડ છે, એ પણ છે, જેણે આ ફિલ્મનો રાઇટર છે, અને આ ફિલ્મના ડિરેક્ટર પ્રતિક, જેણે બહુ શિદ્દતથી આ ફિલ્મ લખી છે, અને બહુ મજા પડશે. આ નવા પ્રકારનું હ્યુમર છે જે અત્યારે આપણે રીલમાં જોઈએ તરત જ, એમાં 15 સેકન્ડમાં તમને તરત એક પંચ મળી જાય, બીજો ખોલો એટલે તરત પંચ મળી જાય, એવી આ ફિલ્મમાં બહુ બધી એક્સપેક્ટેશન છે, બહુ બધા પંચ છે. એટલે 100% મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી મજા પડશે. હે 5 વાગે ને પગ મારા તૂટે, હે મોડું થાય તો માથું મારું દુખે, આ ભાઈબંધોએ, આ દોસ્તારોએ, આ ભાઈબંધોએ લત્તે લગાયો રે, મધુરો દારૂડ મેં કેસે.